ભારતીય સમાજ કલા કળા અને સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ આપતો હોય તેવો મેળો એટલે કે આદિજાતિ કળા મેળો. શું છે આ મેળાની વિશેષતાઓ જોઈએ અહેવાલમાં. દાહોદમાં આજથી કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું ઉદ્ઘાટન ગુજરાતના સીએમ વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષોથી યોજાઈ રહેલા આ મેળામાં સ્થાનિકો તેમજ આજુબાજુના વિસ્તારના લોકો, વિદ્યાર્થીઓ અને દેશ વિદેશના લોકો ઉમટી પડી મેળાની મજા માણતા હોય છે. આદિજાતિ કલ્યાણ વિભાગ તરફથી, કેન્દ્ર સરકાર તરફથી આદિ મહોત્સવ કે જેમાં આદિવાસી સમાજના પોતાના પરંપરાગત કલા કૌશલ્ય એ ઉજાગર થાય એટલા માટે કેન્દ્ર સરકારની યોજના મુજબ ઠેર ઠેર આદિ મહોત્સવ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે દાહોદમાં આદિવાસી વિસ્તારના લોકો માટે આદિજાતિ ભવન એનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને શુદ્ધ પાણીના પ્લાન્ટનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ રીતે અનેક લોકોને ટ્રેક્ટર સહાયથી માંડીને જમીનના હકપત્રો પણ આપવામાં આવ્યા. સીએમ વિજય રૂપાણીએ મેળાનું ઉદ્ઘાટન કર્યા પછી તેઓ લીમડી કારેટ ખાતે ગુરુ ગોવિંદની સમાધિ પાસે પહોંચી અને ત્યાં ગુરુ ગોવિંદની સમાધિને ચાદર અને પુષ્પ અર્પણ કર્યા હતા. આ સમાધિને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત તેમણે કહ્યું કે આઝાદીની લડાઈમાં મારા આદિવાસી પરિવારમાંથી 1500 આદિવાસીઓએ દેશ માટે શહીદી વહેરી. ગોવિંદ ગુરુ કે જેમને આ વિસ્તારમાં રહીને પોતાના વ્યક્તિગત આત્માના કલ્યાણની સાથે સમાજના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, એનાથી પણ વિશેષ અંગ્રેજો સામેની લડાઈમાં મા ભૌમ માટે પોતાના સહિત 1500થી વધુ લોકોએ જે શહીદી વહોરી અને જે દેશભક્તિ અને ભારત માતા પ્રત્યેનો એમનો જે દેશભક્તિનો ભાવ અને એને કારણે એક ઇતિહાસ બન્યો અને એમની શહીદી એ પણ આજે અજર અમર છે. એમની સમાધિ ઉપર મુખ્યમંત્રી તરીકે મને માથું ટેકાવવાનો એક ગૌરવપદ અને ખૂબ ધન્યતા અનુભવું છું. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ દાહોદ ખાતે યોજાઈ રહેલા આદિજાતિ કલા મેળામાં હાજરી આપી હતી અને ત્યાં મેળાનું ઉદ્ઘાટન કરી મેળામાં વેચાણ માટે રાખવામાં આવેલી ચીજ વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.